नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत विद्यालयना आ डिजिटल प्लेटफॉर्ममां आपનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 2 ની અંદર અંગ્રેજી વિષયનો અભ્યાસ કરવાનો છે અને તેની અંદર ચેપ્ટર નંબર 5 વિશે આપણે માહિતી છે તે મેળવવાની છે. એટલે કે ચેપ્ટર નંબર 5 બર્ડ્સ વિશે આપણે થોડીક માહિતી છે તે મેળવવાની છે, એટલે કે પક્ષીઓ વિશે માહિતી મેળવવાની છે. તો અત્યાર સુધીમાં બાળકો તમે ગુજરાતીની અંદર પક્ષીઓના નામ તો બધાયને આવડી ગયા હશે, પરંતુ એની અંદર આપણે અંગ્રેજીના માહિતી છે તે મેળવવાની છે. અંગ્રેજીની માહિતી મેળવીને એના સ્પેલિંગ પણ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છે. તો બાળકો, ચેપ્ટરનું નામ છે બર્ડ્સ, એટલે કે પક્ષીઓ. તો એની અંદર આપણે જોઈએ બાળકો, પેલું શેનું ચિત્ર દેખાય છે તમને? તો કે મરઘીનું ચિત્ર. ચિત્ર જોઈને તરત ખબર તો તમને પડી જ ગઈ હશે, પેલું શેનું ચિત્ર છે? તો કે મરઘી. હવે મરઘીને આપણે અંગ્રેજીની અંદર શું કહેશું બાળકો? તો કે હેન. શું કહેશું? હેન. ગુજરાતીની અંદર તમને ખબર પડી ગઈ ચિત્ર જોઈને કે આને મરઘી જ કહેવામાં આવે છે, પરંતુ અંગ્રેજીની અંદર તેને શું કહેવામાં આવે છે બાળકો? તો કે હેન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હેન. હવે હેન નો સ્પેલિંગ શું થાય છે? એચ ઈ એન, હેન, એટલે મરઘી. બાળકો, સ્પેલિંગ છે યાદ રાખવાનો છે ફરજિયાત. એચ ઈ એન, હેન, એટલે શું થાય છે? મરઘી. મરઘીને આપણે અંગ્રેજીની અંદર હેન કહેવામાં આવશું. હવે હેન નો સ્પેલિંગ શું થાય છે? તો કે એચ ઈ એન, હેન, એટલે મરઘી. એવી જ રીતે બાજુમાં જો શેનું ચિત્ર દેખાય છે? તો કે ઘુવડ. હવે ઘુવડને આપણે અંગ્રેજીમાં શું કહેશું? તો કે આઉલ. શું કહેશું? આઉલ. આઉલ નો સ્પેલિંગ શું થાય છે? તો કે ઓ ડબલ્યુ એલ, આઉલ, એટલે ઘુવડ. યાદ રાખજો, ઘુવડને આપણે અંગ્રેજીમાં આઉલ કહેવામાં આવે છે અને આઉલને આપણે સ્પેલિંગ શું કહીશું? તો કે ઓ ડબલ્યુ એલ, આઉલ, એટલે ઘુવડ. એવી જ રીતે બાજુમાં શેનું ચિત્ર દેખાય છે આપણે? તો કે કુકડાનું. શેનું? તો કે કુકડાનું. સવારમાં ઉઠીને સૌથી આપણે ઉઠાડે કોણ છે? ગામડાની અંદર બાળકો જોજો, તમને ગામડાની અંદર આપણે સૌથી વહેલા કોણ ઉઠાડે છે? તો કે કુકડો. પોતાના મધુર અવાજથી બધાય લોકોને ઉઠાડે છે. તો કુકડાને આપણે શું કહેશું? તો કે કોક. શું કહેશું? કોક. કોક નો સ્પેલિંગ શું થાય છે? કોક નો સ્પેલિંગ શું થાય છે? સી ઓ સી કે, કોક, એટલે કુકડો. ફરીથી એકવાર, કોક એટલે શું થાય છે? તો કે કુકડો. કોક એટલે કુકડો. કોક નો સ્પેલિંગ શું થાય? સી ઓ સી કે, કોક, એટલે કુકડો. ફરીથી એકવાર જોઈ લઈએ, મરઘીને શું કહેવામાં આવે? તો કે હેન. હેન નો સ્પેલિંગ શું થાય? એચ ઈ એન, હેન, એટલે મરઘી. એની પછી શું થાય છે? એની પછી શેનું ચિત્ર છે? તો કે ઘુવડનું. ઘુવડને શું કહેશું? તો કે આઉલ. આઉલ નો સ્પેલિંગ ઓ ડબલ્યુ એલ, આઉલ, એટલે ઘુવડ. બાજુમાં કુકડાનું ચિત્ર. કુકડાને અંગ્રેજીમાં શું કહેશું? કોક. કોક નો સ્પેલિંગ સી ઓ સી કે, કોક, એટલે કુકડો. હવે નીચે જોઈએ, શેનું ચિત્ર છે બાળકો? તો કે કાગડો. શેનું ચિત્ર? કાગડાનું ચિત્ર છે. કાગડાને આપણે શું કહેશું? તો કે ક્રો. શું કહેશું? ક્રો. ક્રો નો સ્પેલિંગ શું થાય? સી આર ઓ ડબલ્યુ, ક્રો, એટલે કાગડો. બાળકો યાદ રાખજો ફરજિયાત, ક્રો ને આપણે શું કહેશું? તો કે કાગડો. કાગડાને ક્રો કહેશું અંગ્રેજીની અંદર. સ્પેલિંગ શું થાય? સી આર ઓ ડબલ્યુ, ક્રો, એટલે કાગડો. સી આર ઓ ડબલ્યુ, ક્રો, એટલે કાગડો. બાજુમાં શેનું ચિત્ર દેખાય છે? તો કે બતક. શેનું ચિત્ર છે? બતક. બતકને શું કહેશું? તો કે ડક. શું કહેશું? ડક. ડક નો સ્પેલિંગ શું થાય? ડી યુ સી કે. શું થાય છે? તો કે ડી યુ સી કે, ડક, એટલે કે બતક. ડી યુ સી કે, ડક, એટલે બતક. ડી યુ સી કે, ડક, એટલે બતક. બાજુમાં હંસ. શેનું ચિત્ર છે? હંસ. હંસને શું કહેશું આપણે? તો કે સ્વાન. શું કહેશું? તો કે સ્વાન. સ્વાન નો સ્પેલિંગ શું થાય છે? એસ ડબલ્યુ એ એન, સ્વાન, એટલે હંસ. એસ ડબલ્યુ એ એન, સ્વાન, એટલે હંસ. ફરીથી એકવાર કાગડાને શું કહેશું? તો કે ક્રો.
ક્રોનો સ્પેલિંગ શું થાય? સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે કાગડો. બાજુમાં શેનું ચિત્ર? બતક. બતક ને શું કહેશું? તો કે ડક. ડક નું ચિત્ર શું થાય છે બાળકો? સ્પેલિંગ શું થાય છે? ડી યુ સી કે, ડક એટલે બતક. બાજુમાં હંસ. હંસ ને શું કહેશું? તો કે સ્વાન. સ્વાન નો સ્પેલિંગ શું થાય? એસ ડબલ્યુ એ એન, સ્વાન એટલે કે હંસ. નીચે જોઈએ આપણે, નીચે શેનું ચિત્ર છે બાળકો? તો કે ડવ એટલે કે કબૂતર નું ચિત્ર છે. શેનું ચિત્ર છે? કબૂતર નું. કબૂતર ની આપણે અંગ્રેજી ની અંદર શું કહેશું બાળકો? તો કે ડવ. શું કહેશું? ડવ. ડવ નો સ્પેલિંગ શું થાય છે બાળકો? ડી ઓ વી ઈ, ડવ એટલે કબૂતર. ડી ઓ વી ઈ, ડવ એટલે શું થાય છે બાળકો? તો કે કબૂતર. બાજુમાં જો શેનું ચિત્ર દેખાય છે? તો કે પોપટ નું. શેનું ચિત્ર દેખાય? પોપટ. પોપટ ને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે બાળકો? તો કે પેરેટ. શું કહેવામાં આવે છે? પેરેટ. પેરેટ નો સ્પેલિંગ શું થાય છે બાળકો? તો કે પી એ ડબલ આર ઓ ટી, પી એ ડબલ આર ઓ ટી, પેરેટ એટલે પોપટ. પી એ ડબલ આર ઓ ટી, પેરેટ એટલે શું થાય છે બાળકો? તો કે પોપટ. બાજુમાં જો શેનું ચિત્ર છે? તો કે ચકલી. શેનું છે? ચકલી. ચકલી ને શું કહેવામાં આવે છે? તો કે સ્પેરો. શું કહેવામાં આવે છે? સ્પેરો. એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો એટલે ચકલી. ચકલી. શું કહેવામાં આવે છે? ચકલી. ચકલી ને આપણે સ્પેરો કહેશું. સ્પેરો નો સ્પેલિંગ છે થોડોક અઘરો છે બાળકો, પણ આપણે અઘરો સ્પેલિંગ પણ શીખવા તો જોઈશે તેમ. એટલે અઘરા સ્પેલિંગ છે તે બોલી બોલીને લખો. એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો એટલે શું થાય છે? તો કે ચકલી. એવી જ રીતે બાજુમાં એટલે સોરી નીચે જો શેનું ચિત્ર છે બાળકો? તો કે મોર નું ચિત્ર. શેનું છે? મોર. સૌથી સુંદર પક્ષીમાં વખણાવવામાં આવતું પક્ષી કયું છે બાળકો? તો કે મોર. મોર એવું પક્ષી છે જે સૌથી સુંદરમાં સુંદર પક્ષી છે. તો એને આપણે શું કહેશું બાળકો? તો કે પીકોક. શું કહેશું? પીકોક. પીકોક નો સ્પેલિંગ શું થાય છે બાળકો? તો કે પી એ એ સી ઓ સી કે, પી એ સી ઓ સી કે, પીકોક એટલે શું થાય બાળકો? તો કે મોર. પીકોક એટલે શું થાય? મોર. ફરીથી એકવાર પી એ સી ઓ સી કે, પીકોક એટલે પેર સોરી મોર. બાજુમાં જો સૌથી મોટું પક્ષી કયું છે બાળકો? તો કે ગરુડ. શેનું છે? ગરુડ. સૌથી મોટું પક્ષી છે તે ગરુડ હોય છે. અને ગરુડ ને આપણે અંગ્રેજીમાં શું કહેશું? તો કે ઈગલ. શું? ઈગલ. ઈગલ નો સ્પેલિંગ શું થાય? ઈ એ જી એલ ઈ, ઈગલ એટલે ગરુડ. ઈગલ. ઈ એ જી એલ ઈ, ઈગલ એટલે શું થાય છે બાળકો? તો કે ગરુડ. એવી જ રીતે બાજુમાં જો શેનું ચિત્ર છે બાળકો? તો કે બગલું. શેનું ચિત્ર છે? બગલું. બગલા ને આપણે શું કહેશું? તો કે કોક. શું કહેશું? સ્ટોક. શું કહેશું? સ્ટોક. તો એનો સ્પેલિંગ શું થાય છે? એસ ટી ઓ આર કે, એસ ટી ઓ આર કે, એસ ટી ઓ આર કે, સ્ટોક એટલે બગલું. શું થાય છે? સ્ટોક એટલે બગલું. ડવ એટલે કબૂતર થાય, પેરટ એટલે પોપટ થાય, સ્પેરો એટલે ચકલી થાય, પીકોક એટલે મોર થાય, એની પછી ઈગલ એટલે ગરુડ થાય, અને સ્પોક એટલે શું થાય છે બાળકો? તો કે બગલું થાય છે. તો ફરીથી આપણે બધા જ સ્પેલિંગ સાથે તેના ઉચ્ચાર જોઈ લઈએ અને અર્થ પણ આપણે જોઈ લઈએ. તો આપણે પહેલું ચિત્ર શેનું આપ્યું છે બાળકો? તો કે મરઘી. મરઘી ને આપણે અંગ્રેજીમાં શું કહેશું? તો કે હેન. હેન નો સ્પેલિંગ શું થાય છે? એચ ઈ એન, હેન એટલે મરઘી. બાજુમાં જો શેનું ચિત્ર છે? તો કે ઘુવડ. ઘુવડ ને આપણે અંગ્રેજીમાં શું કહેશું બાળકો? તો કે આઉલ. આઉલ નો સ્પેલિંગ શું થાય છે? તો કે ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ. એની પછી શેનું ચિત્ર જોવા મળ્યું આપણે? તો કે કુકડા નું ચિત્ર જોવા મળ્યું. કુકડા ને આપણે શું કહેશું? તો કે કોક. કોક નો સ્પેલિંગ શું થાય છે? સી ઓ સી કે, કોક એટલે
કુકડો. એવી જ રીતે બાળકો નીચે જુઓ, શેનું ચિત્ર જોવા મળ્યું છે આપણે? તો કે કાગડાનું. તો કાગડાને આપણે અંગ્રેજીમાં શું કહેશું? તો કે ક્રો. ક્રો નો સ્પેલિંગ શું થાય છે? સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે કાગડો. એની પછી શેનું ચિત્ર છે? તો કે બતક. બતક ને શું કહેવામાં આવે છે? તો કે ડક. ડક નો સ્પેલિંગ શું થાય? ડી યુ સી કે, ડક એટલે બતક. એની પછી શેનું ચિત્ર? તો કે હંસ. હંસ ને શું કહેવામાં આવે છે? તો કે સ્વાન. સ્વાન નો સ્પેલિંગ શું થાય? એસ ડબલ્યુ એ એન, સ્વાન એટલે હંસ. એવી જ રીતે નીચે જો, નીચે શેનું સ્પેલિંગ છે, સોરી શેનું ચિત્ર છે બાળકો? તો કે કબૂતર. કબૂતર ને આપણે શું કહેશું? તો કે ડવ. ડવ નો સ્પેલિંગ શું થાય? ડી ઓ વી ઈ, ડવ એટલે કબૂતર. હવે ડવ એટલે ડવ ની સાબુ વાળો ડવ. કયું ડવ થાય છે બાળકો? કબૂતર વાળો ડવ. કબૂતર ને આપણે અંગ્રેજીમાં શું કહેશું? તો કે ડવ. ડવ નો સ્પેલિંગ શું થાય છે? તો કે ડી ઓ વી ઈ, ડવ એટલે ડવ. એવી જ રીતે બાજુમાં શેનું ચિત્ર છે? તો કે પોપટ. પોપટ ને આપણે શું કહેશું? તો કે પેરેટ. પેરેટ નો સ્પેલિંગ શું થાય? પી એ ડબલ આર એ ટી, પી એ ડબલ આર એ ટી, પેરેટ એટલે પોપટ. એવી જ રીતે બાજુમાં શેનું ચિત્ર છે? તો કે ચકલી. ચકલી ને આપણે શું કહેશું બાળકો? તો કે સ્પેરો. સ્પેરો નું સ્પેલિંગ શું થાય છે? એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો એટલે ચકલી. હવે એવી જ રીતે બાળકો નીચે જો, શું સ્પેલિંગ છે, શેનું ચિત્ર છે? તો કે મોર. મોર ને આપણે શું કહેશું? તો કે પીકોક. પીકોક નો સ્પેલિંગ શું થાય? પી ઈ એ સી ઓ સી કે, પી ઈ એ સી ઓ સી કે, પીકોક એટલે શું થાય છે બાળકો? તો કે મોર. એની બાજુમાં શેનું ચિત્ર છે આપણે? તો કે ગરુડ. ગરુડ ને શું કહેશું? તો કે ઈગલ. ઈગલ નો સ્પેલિંગ શું થાય? ઈ એ સોરી ઈ એ જી એલ ઈ, ઈ એ જી એલ ઈ, ઈગલ એટલે ગરુડ. હવે બાજુમાં જો શેનું ચિત્ર? તો કે બગલાનું. બગલા ને આપણે શું કહેશું? તો કે સ્ટ્રોક્સ. એનો સ્પેલિંગ શું થાય? એસ ટી ઓ આર કે, એસ ટી ઓ આર કે, સ્ટ્રોક એટલે કે બગલું. તમને ખબર પડી બાળકો અહીંયા કે આપણે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે પ્રાણીઓને? જે ગુજરાતીમાં કહેવામાં આવે એનો સ્પેલિંગ પણ આપણે શીખ્યો, એના ઉચ્ચાર પણ શીખ્યા, અને ઉચ્ચાર સાથે એનો સ્પેલિંગ પણ આપણે આની અંદર શીખી ગયા છીએ. બાળ મિત્રો, હું તમારી પાસે આશા રાખું છું કે તમે આવતા લેક્ચર ની અંદર હું તમારી પાસે જ્યારે આ સ્પેલિંગ છે તે પૂછું તો તમને ફરજિયાત સ્પેલિંગ છે તે આવડી જવા જોઈએ. બર્ડ એટલે શું થાય છે? તો કે પક્ષીઓ. પક્ષીઓને આપણે ચિત્ર જોઈને ગુજરાતીમાં આપણે ખબર પડી જાય છે કે આને પોપટ કહેવાય અને ચકલી કહેવાય, પરંતુ આપણે આની અંદર અંગ્રેજી શીખવાનું છે. ચિત્ર જોઈને અંગ્રેજીની અંદર તેને શું કહેવાય છે અને અંગ્રેજીમાં તેને સ્પેલિંગ સાથે શું કહેવામાં આવે છે એની માહિતી છે તે આપણે આની અંદર મેળવી લીધી છે. હવે હું તમારી પાસે આશા રાખું છું કે તમે આ બધા સ્પેલિંગ છે પાકા કરી નાખશો. જો બાળકો તમને યાદ ન રહે તો એક સ્પેલિંગ છે તે પાંચ વાર લખીને ફરજિયાત સ્પેલિંગ છે તે યાદ રાખી લેજો, તો જ તમને આ અંગ્રેજી વિષયમાં ભણવાની મજા આવશે. જો સ્પેલિંગ આવડશે તો જ તમને વધારે વધારે માહિતી છે તે મળતી જશે, અને વધારે માહિતી મળશે એટલે તમને અંગ્રેજી વાંચતા છે તે આવડી જશે. તો અહીં આપણે આ ડિઝિકલ ટાસ્કને પૂર્ણ કરશું અને ફરીથી નવા ટાસ્કની અંદર આ ચેપ્ટર સાથે આપણે મળશું. ધન્યવાદ.